ભોજાઈ ગામમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરાઈ. આખું વર્ષ અમૃતમય બનાવી દે એવી રણિયામણી ઘડી એટલે કે ગણતંત્ર દિવસ, શેર લોહી ચડાવી દે એવા રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભોજાય ગામમાં થઈ. ભીતર રહેલા રાષ્ટ્ર પ્રેમને પ્રગટ કરવા પ્રાથમિક શાળાના બાળકો ઘણા દિવસોથી તૈયારીઓ કરી રહ્યા હતા. આજે દિવસ આવી જતા બાળકોમાં અનેરો આહલાદ જોવા મળ્યો હતો. પ્રાત પ્રભાત ફેરીએ તથા રેલીએ ભારત માતાના નાદથી ગામ ગાજવ્યા બાદ ધ્વજ વંદન વક્તવ્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા 26 જાન્યુઆરીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દીકરી ખુશ્બુ હસમુખભાઈ જોશીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આમંત્રણને માન આપી પોતાનો કિંમતી સમય રાષ્ટ્રીય ભક્તિ માટે ફાળવી સરપંચ શ્રી ઝવેરબેન મહેતા, ઉપસરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યો, SMCના સભ્યો, ગામના વડીલો તથા શાળાને જરૂરિયાત સમય હંમેશ ખડે પગે રહેતું નવનીત ફાઉન્ડેશન વતીથી વિજયભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. મહેમાનોને શાબ્દિક આવકાર શિક્ષક દિનેશભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું. શ્રી ભાવેશભાઈ પ્રજાપતિ સાહેબે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પોતાનો રાજીપો વ્યક્ત કરતા પોપટભાઈ ગાલાએ જણાવ્યું હતું કે આવો કાર્યક્રમ આપણા ભોજાય ગામમાં થયો હશે એની કલ્પના માત્ર પણ ન હતી. મુંબઈ કરતા પણ સવાયો પ્રોગ્રામ ઉદ્ગારી કાર્યક્રમમાં 4 ચાંદ લગાવી દીધા હતા. દીકરી જશોદાની રાષ્ટ્ર પ્રેમ જગાડતી હૃદય સ્પર્શી વાત, બાલ મંદિરના ફૂલકાઓનું રામાગમન, સોશિયલ મીડિયાનો ઉપદ્રવ દર્શાવતું નાટક તેમજ બાળકોનો રાસે પ્રેક્ષકોના મન જીતી લીધા હતા. દીકરી ખુશ્બુ તથા શાળાને સાઉન્ડ સિસ્ટમની ભેટ આપનાર નવનીત ફાઉન્ડેશનને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ શ્રી ભોજાય પ્રાથમિક શાળાના પ્રાણ સમા આચાર્ય શ્રી ઇકબાલભાઈ સાટી સાહેબની નિશ્રામાં સંપૂર્ણ અવસર હેમખેમ પાર પડાયો હતો. છેલ્લે શિક્ષક અર્જુનસિંહ પરમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમના આયોજનની વ્યવસ્થામાં શિક્ષકો મેહુલભાઈ સોલંકી, સુલતાનભાઈ મારા તથા ઉત્કર્ષભાઈ ચૌધરીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર.